પાલિતાણાથી અંતિમ ક્રિયામાં આવેલ પરિવારજનોને બોટાદમાં અકસ્માત નડ્યો. રિક્ષા ચાલક ફરાર. પાલિતાણાથી બોટાદ ખાતે અંતિમ ક્રિયામાં આવેલ પરિવારજનોને અળવ રોડ પર બાઇક લઈ જઈ રહ્યા હતા તે અરસામાં એક રિક્ષા ચાલકે તેને ઉડાવી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા, એક પુરુષ અને એક બાળકી સહિત 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી અને 108 મારફતે તાત્કાલિક સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં માલવાહક રિક્ષા ચાલકનો ડ્રાઈવર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. કિશનભાઈ સોલંકી, અમારા પાપાની, મારા પિતાજીની છે ને અંતિમ ક્રિયામાં અમારા મામાના છોકરાની બધા આવ્યા હતા. એ ગામમાં ગયા હતા અને ગામમાંથી પાછા વળતર આવતા હતા તો હામેથી બે ભાગ રિક્ષા આવતી હતી અને એમાં અસ્માત થઈ અને એમને બહુ ઈજા થઈ છે. એના માથામાં લાગ્યું છે, હાથમાં લાગ્યું છે, હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અને અમારા બીજા મામા છે નાના, એમના છોકરાની ઘરવાળી હતી, એને લાગ્યું છે, માથામાં લાગ્યું છે, હોઠમાં લાગ્યું છે અને ટાંકા એવા છે. નાની બે બીબી હતી એમની, એને નાકમાં બહુ વધારે ઈજા થઈ છે. આ બનાવ કઈ જગ્યા અને ક્યારે બન્યો? આ બપોરે 3 કલાકે આપણે અળવ રોડ માથે આપણે લાતી કહેવાય એ જગ્યા બન્યું છે. એ પાલિતાણાના ઓમકાર નગર, દેવી પૂજક નગર છે ને અહીંયાના રહેવાસી છે. 108ને ફોન કર્યો હતો ને 108 આવી હતી, એમાં લઈને કરીને સોનાવાળાની સરકારી દવાખાનામાં લઈને આવ્યા હતા. તમારી કઈ માંગણી? અમારે ખાલી એટલું કહેવાનું છે કે જે રિક્ષાવાળા જે ફરાર છે હજી એ હાથમાં નથી આવ્યા, એમને પકડીને કરી અમને, મારા મામા છે એ અપંગ છે અને આમનો કાંઈ ખારો ન્યાય મળે અમને અને એમના ભાઈ જે પૈસા ખર્ચો થયો એમને ભરપાઈ કરે અને એમના માથે કડો કાયદો કરે.